નમસ્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું પ્રકરણ આઠ ત્રણ બંધારણના મૂળભૂત લક્ષણો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ થી અમલમાં આવે અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે તો મિત્રો જ ભારતનું બંધારણ ક્યાંથી અમલમાં આવેલું છે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી તો બંધારણના લક્ષણોમાં પહેલું લક્ષણ કીધું લિખિત દસ્તાવેજ બ્રિટન અને ઇજરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપના છે બ્રિટન અને આ બે દેશ જ અપવાદ છે કે લોકશાહી દેશો હોય અને લેખિત સ્વરૂપના ના હોય બાકી દુનિયાના બધા દેશ આ બે દેશને બાદ કરતા દુનિયાના બધા દેશ જે લોકશાહી હોય એનું બંધારણ લેખિત સ્વરૂપનું છે લેખિત સ્વરૂપ છે એટલે લેખિત સ્વરૂપ છે ભારતની સામાજિક ભૌગોલિક બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું કે બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપનું મુનાસિબ માન્યું કે લેખિત સ્વરૂપ રાખવું જોઈએ સામાજિક પરિસ્થિતિ પૂર્વ ઇતિહાસ અંગ્રેજોનું શાસન હતું ને એ બધું જોઈ અને એવું લાગ્યું કે ભાઈ લેખિત સ્વરૂપે રાખવું જોઈએ એવું બંધારણ સભાને લાગ્યું બંધારણના મૂળભૂત લક્ષણોમાં પહેલું લક્ષણ કીધું લેખિત દસ્તાવેજ હવે એના પછી આપણે જોઈ ભારતનું બંધારણ બાવીસ ભાગોમાં વહેંચાયેલું ત્રણસો પંચાણું અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ અને આઠ પરિશિષ્ટો હાલમાં બાર પરિશિષ્ટ સાથેનું છે આપણા બંધારણનું કદ કેવડું છે મિત્રો એમાં સમજાવે છે કે બંધારણનું ભારતનું બંધારણ બાવીસ ભાગોમાં શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો લોકોના મૂળભૂત હકો ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્ર ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લઘુમતીઓ પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે બંધારણની અંદર મિત્રો કેન્દ્ર અને શાસન વ્યવસ્થા કે કેન્દ્ર કેમ કેમ શાસન શાસન કરશે કરશે રાજ્ય એ બે વચ્ચેના બરાબર પછી લોકોના મૂળભૂત હક લોકોના ફરજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્ર એટલે આપણું કોર્ટ જે છે ન્યાયતંત્ર વ્યવસ્થા ચૂંટણી પંચ શું કામ કરશે કઈ રીતે દેશમાં બધી ચૂંટણીઓ કરશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લઘુમતીઓ જે અડધાથી ઓછા છે લઘુમતી એટલે ભારતમાં હિન્દુ સિવાયના બધા ધર્મના લોકો લઘુમતીમાં છે તો લઘુમતીઓ પછાત અને વંચિત સમૂહ જે પછાત છે વંચિત રહી ગયા છે એના માટેની ખાસ જોગવાઈ એટલે લઘુમતીઓ પછાત અને વંચિત સમૂહની ખાસ જોગવાઈ કરવામાં આવી છે અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતા લાંબુ વિસ્તૃત અને વિસદ પૂર્ણ બન્યું છે ઉલ્લેખ છે આથી દુનિયાના અન્ય બંધારણ કરતા આપણું બંધારણ છે એના પછી કીધું ત્રીજું એક જ નાગરિકત્વ કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે અમેરિકા દેશની અંદર દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ છે આપણે એક જ નાગરિકત્વ છે એટલે આપણે ભારતના નાગરિક છીએ પછી તમે ગમી રાજ્યમાં બદલો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રહેવા હોય જાવ બીજા રાજ્યમાં નોકરી ધંધો કરવા હોય જાઓ તો કોઈ ફેર નથી પડતો પણ અમેરિકામાં બેવડું નાગરિકત્વ છે એક અમેરિકાનું અને જે રાજ્યમાં વસવાટ કરતા હોય અમેરિકાના જે રાજ્યમાં એનું નાગરિકત્વ લેવું પડે જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કશું નથી એક જ નાગરિકત્વ છે અલગ નાગરિકત્વ કઈ નથી ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે

બંધારણના મૂળભૂત લક્ષણો ભણી છે ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો એમાં ચોથું લક્ષણ કીધું મજબૂત કેન્દ્રવાળું સમય એવો ઉલ્લેખ નથી બરાબર આમ તો સમય અર્થ મિત્રો એવો થાય કે બધા રાજ્યો ભેરા થઈ અને એ કેન્દ્રને સત્તા આપે એટલે આપણે એવું નથી બધા રાજ્યો ભેરા થઈને કેન્દ્ર સત્તા આપે કેન્દ્ર ની આપણી વિશિષ્ટ સત્તા જ બંધારણ ભારતને રાજ્યોનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ તરીકે જ વર્ણવે છે કે જુદા જુદા સંઘનો બનેલો દેશ છે સંઘીય રાજ્ય છે સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર અને એકમ રાજ્યો છે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપણા બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે અને લેખિત સ્વરૂપે એવી સ્પષ્ટતા કરવામાં આવી કેન્દ્ર અને રાજ્યો છે ક્યારેય ન બદલી શકાય એવી એવી સત્તાઓ છે એકમ રાજ્યોને કેન્દ્રમાંથી છૂટો પડવાનો અધિકાર નથી કોઈ પણ રાજ્ય સ્વતંત્ર ના થઈ શકે બરાબર દેશમાંથી કે અમે હવે અલગથી જ ભારત એને નથી રહેવું એવું ના થઈ શકે એકમ રાજ્યોને ફરીથી એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટો પડવાનો અધિકાર નથી સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તા આપવામાં આવી છે કેન્દ્ર સરકાર સંઘ સરકાર એટલે વિશેષ સત્તાઓ આપી છે કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે સત્તા છે એની પણ સ્પષ્ટ વહેંચણી થઈ છે જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદા ઘડી શકે છે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાયદાઓ ઘડી શકે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે સમવાય તંત્રમાં તટસ્થ નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજન થકી કેન્દ્રની કેટલી સત્તા રહેશે રાજ્યોની કેટલી સત્તા રહેશે એ બધાય ભાગ પાડેલ છે બરાબર બક્ષ બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે એટલે કેન્દ્રને જે સત્તા આપી કેન્દ્ર ભોગવશે રાજ્યને જે સત્તા આપી રાજ્ય ભોગવશે છે સમવાયતંત્રમાં તટસ્થ નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે આપણું ન્યાયતંત્ર એટલે કોર્ટ છે ને એ સ્વતંત્ર છે તટસ્થ છે નિષ્પક્ષ છે એ કેન્દ્ર સરકારને ઓર્ડર કરી શકશે જે તે રાજ્ય સરકારને ઓર્ડર કરી શકશે અને જે તે વ્યક્તિને ઓર્ડર કરી શકશે એટલે ન્યાયતંત્ર સ્વતંત્ર છે ગમે એને ઓર્ડર કરી શકે છે જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાટ ઊભી થાય તો તે બંધારણનું અર્ધઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે કે ન્યાયતંત્ર છે ને એ કોઈ પણને નિરાકરણ લાવી અને એનો અમલ કરાવશે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જો સત્તા અને કાર્યના વિભાજન કે કોઈ મડાગાંઠ એટલે માથાકૂટ ઊભી થાય તો બંધારણનું અર્થઘટન ન્યાયતંત્ર કરશે અને એનું નિરાકરણ આવશે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે જે માટે ત્રણ યાદી બના બંધારણમાં મૂકવામાં આવી છે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્રણ યાદી એમાં કરવામાં આવી છે બરાબર તો એના વિશે આપણે જોઈએ એમાં પહેલું કીધું યાદીમાં કેન્દ્ર એટલે સંઘ યાદી જો ફરીથી મિત્રો રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિશદ વિભાજન કરવું મળે કે કઈ સત્તા કેન્દ્ર પાસે રહેશે કઈ સત્તા રાજ્ય પાસે રહેશે ત્રીજો મુદ્દો તો સંયુક્ત યાદીની સત્તા કઈ રહેશે એ બધું ચોક્કસ આપણા બંધારણમાં ઉલ્લેખ છે બરાબર તો કેન્દ્ર એટલે સંઘ યાદી તો સંઘ યાદીમાં સંઘ યાદીમાં સત્તાણું જેટલા વિષયોનો અન્ડરલાઈન કરશું ત્યાં સંઘ યાદીમાં સત્તાણું જેટલા વિષયનો ઉલ્લેખ કર્યો છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદને છે સત્તાણું વિષય કેન્દ્ર સરકારના હાથમાં છે બરાબર સંઘ યાદી એટલે કેન્દ્ર સરકારમાં એમાં કાયદો માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર કરશે સંરક્ષણ ઈ સત્તાણું વિષયના અમુક ઉદાહરણ વિદેશી બાબતો અણુશક્તિ નાણું વીમો રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે સત્તાણું વિષય એવા છે કે જેમાં કાયદો ભરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારની રહેશે બરાબર એમાંથી અમુકના ઉદાહરણ એ પછી કે સંરક્ષણ વિદેશી બાબતો અણુશક્તિ શક્તિ નાણું વીમો બેંક તાલટપાલ બરાબર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે કે જે મહત્વની બાબત છે કેન્દ્ર સરકારને આપી છે હવે રાજ્ય યાદી તો એમાં છાસઠ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે છાસઠ જેટલા વિષયોનો સમાવેશ કર્યો રાજ્ય યાદીમાં જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે વિધાનસભા ગૃહો ધરાવે છે છાસ વિષયો એવા છે મિત્રો કે જેમાં રાજ્ય યાદીમાં સમાવેશ કર્યો કે એ છાસ વિષયો ઉપર કાયદા જે તે રાજ્ય સરકાર ઘડશે કાયદો અને વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ અને સિંચાઈ આરોગ્ય ભૂમિ રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ થાય છે 66 વિષયો એવા છે કે જેની ઉપર કાયદો ઘડવાની સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે એના ઉદાહરણ લીધા તો કાયદો વ્યવસ્થા એવા 66 વિષયો લીધા મિત્રો કે કાયદો અને વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ સિંચાઈ આરોગ્ય ભૂમિ રાજ્યોના આંતરિક વેપાર આ બધા 66 વિષયોમાં કાયદો કોણ ઘડી શકશે તો માત્ર ને માત્ર રાજ્ય સરકાર જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા પડી ભાંગી છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે જો મિત્રો એમાં એવું સમજાવે છે કે કાયદો વ્યવસ્થાનું કામ છે ને જે તે રાજ્ય સરકાર કરશે પણ રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થા નથી જાળવી શકતી કોઈ કોમી દંગા ઊભા થઈ ગયા છે કોઈ વર્ગ વિગ્રહ ઊભા થઈ ગયા છે અને પોલીસ ત્યાં નથી પહોંચી શકતી જે તે રાજ્ય સરકારની પોલીસ નથી પહોંચી શકતી એવું કેન્દ્રને લાગે ત્યારે જે તે રાજ્યની મંજૂરી લઈ અથવા તો મંજૂરી રાજ્ય સરકાર ના આપતી હોય તો મંજૂરીની વિરુદ્ધમાં જઈને બરાબર કેન્દ્ર સરકાર છે પોતાની અનામત પોલીસ ત્યાં મોકલી શકે છે ત્રીજું કીધું સંયુક્ત યાદી તો સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષય છે અંડરલાઈન કરશું સુડતાલીસ વિષયો સંયુક્ત યાદીમાં છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને બંને ધરાવે છે જો પેલું કીધું બરાબર કેન્દ્ર યાદી એમાં કેન્દ્ર સરકાર જ કાયદા ઘડશે બીજું રાજ્ય યાદી એમાં રાજ્ય સરકાર જ કાયદા ઘડશે હવે સંયુક્ત યાદી કીધી તો એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેરા થઈને કાયદા ઘડશે પરંતુ જયારે રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી છે એ રાજ્યના કાયદામાં કોઈ વિવાદ ઉભો થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો છે આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તા આપવામાં આવી છે કે સંયુક્ત યાદીમાં એ વિશેષ સત્તા આપી છે આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો લગ્ન છૂટાછેટા છૂટાછેડા અને ભરણકોષણ શિક્ષણ આર્થિક આયોજન વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે સુડતાલીસ યાદી એવી છે મિત્રો કે જે સંયુક્ત યાદીમાં છે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને એમાં કાયદા ઘડશે પણ જો વિવાદ ઊભો થાય તો કેન્દ્રનો કાયદો વધુ ચડિયાતો માનવાનો અને એના ઉદાહરણ કીધા છે કે ફોજદારી બાબતો લગ્ન છૂટાછેટા ભરણપોષણ શિક્ષણ આર્થિક આયોજન વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે એના પછી મિત્રો કીધું શેષ સત્તાઓ જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શક ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓ કે કેન્દ્ર જો આપણે ત્રણ ભણી ગયા બરાબર કે કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી હવે હજી એવા અમુક રહી ગયા કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ તો એને શેષ સત્તાઓ કીધી શેષ સત્તામાં એની યાદી કરવામાં આવી છે આ વધારાના વિષયો કે શેષ સત્તામાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્ર સરકારને છે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનો એની વહેંચણી થઈ છે આબકારી જકાત આયાત નિકાસ જકાત આવકવેરો વગેરે વધુ આવક આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં છે કે આબકારી જકાત આયાત નિકાસ જકાત આવકવેરો આ બધે કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે જ્યારે વેચાણ વેરો મનોરંજન વેરો મહેસૂલ શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે ફરીથી મિત્રો કે ભારતમાં કેન્દ્ર અને વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે કે આવક આવક કેન્દ્ર સરકાર પ્રજા પાસેથી ટેક્સના રૂપમાં બરાબર રાજ્ય સરકાર લેશે એ પણ ઉલ્લેખ છે આબકારી જકાત આયાત નિકાસ જકાત આવકવેરો આ બધી વધુ આવકવાળા કરવેરા છે ને એ કેન્દ્ર સરકાર લેશે વેચાણ વેરો મનોરંજન વેરો મહેસૂલ શિક્ષણ જેવી ઓછી આવકવાળા સાધનો છે બરાબર અથવા એવા કરવેરા છે એ રાજ્ય સરકાર લે છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસે ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે કારણ કે વધુ આવક કેન્દ્ર સરકાર પાસે વહી જાય છે રાજ્ય સરકાર પાસે ઓછી આવક રહી છે અને કામમાં એને ખર્ચ થતો હોય ત્યારે રાજ્યએ આવક રાખવી પડશે ત્યારે રાજ્ય એ છે કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવી પડશે આપણે મિત્રો ભણીશી બંધારણના મૂળભૂત લક્ષણો તો ચાર લક્ષણ આપણે પૂરા કર્યા હવે પાંચમું લક્ષણ કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા કે દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટી ઊભી થાય ત્યારે એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય એનો અર્થ એવો થાય કે કેન્દ્ર સરકાર એક જ રહી રાજ્ય સરકાર નીકળી જાય ભારતના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે આપણા બંધારણની અંદર ત્રણ પ્રકારની કટોકટી કીધી બરાબર ત્રણ પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે યુદ્ધ બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે ત્રણ પ્રકારની કટોકટી કીધી મિત્રો યુદ્ધ બાહ્ય આક્રમણ સશસ્ત્ર દળો એવા રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં સલામતી વિશે કટોકટી જાહેર કરે કે આવી કોઈ જોખમ ઉભું થાય ત્યારે કટોકટી સરકાર જાહેર કરી દે બીજું કીધું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અથવા બંધારણીય રીતે મિત્રો કે કોઈની સરકાર બને એમ ના હોય અથવા કોઈ એક પક્ષ અથવા એક થી વધુ પક્ષ ભેરા થઈને સરકાર ચલાવી શકે એમ ના હોય બરાબર ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડવામાં આવે છે ઘણીવાર ઘણા બધા રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે કે અંદરના વાદ વિવાદને ને એને કારણે બહુમતીની અંદર અડધા થી એક સીટ વધુ હોય તો જ સરકાર તમે બનાવી શકો એવું ના થાય ત્યારે તકલીફ થઈ છે એના પછી ત્રીજી વસ્તુ સતત ભાવ વધારાને કારણે નાણાના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે નાણાકીય કટોકટી ક્યારે જાહેર થાય તો સતત ભાવ વધારાને કારણે નાણાનું મૂલ્યનું ધોવાણ થતું હોય એ નાણાકીય કટોકટી છે આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એક તંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે જે સમય તંત્ર છે એ એક તંત્રી વ્યવસ્થામાં કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે એની જગ્યાએ માત્ર કેન્દ્ર સરકાર થઈ જાય તેટલા સમયગાળા પૂરતું સમય તંત્ર સ્થગિત થઈ જાય છે એટલે સમય તંત્ર નથી રહેતું સ્થગિત થઈ જાય છે તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર